દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે. દિવસે દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ ગઈકાલે 129 જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા, તો ઓમિક્રોનના પણ કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ઈટી ભારત દ્વારા જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીની મુલાકાત લેવામાં આવીને અહીં તેમણે આયુર્વેદિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનુપ ઠાકર સાથે ખાસ વાતચીત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે ઓમિક્રોનના દર્દીઓ માટે આયુર્વેદિક દવાઓ હાલ આયુર્વેદિક યુનિવર્સિટીમાં આપવામાં આવી રહી છે, બીજી લહેર વખતે પણ આયુર્વેદિક ઉકાળાઓ કોરોનાના દર્દીઓ માટે અક્ષર ઇલાજરૂપ સાબિત થયા હતા, તો આ વખતે પણ ઓમિક્રોને વિવિધ જડીબુટ્ટીઓથી બનેલી દવાઓ આપવામાં આવે તો તેમને પણ રાહત થાય તેવું વીસી જણાવી રહ્યા છે. જે પ્રકારે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે આયુર્વેદિક ઉકાળાઓ પણ આયુર્વેદિક યુનિવર્સિટીમાં બનાવવામાં આવી રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ઉકાળાઓ બનાવવામાં આવે છે અને આ ઉકાળાઓ શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધન્વંતરી રથ અને સંજીવની રથ મારફતે પહોંચાડવામાં આવી રહ્યા છે. ઈટી ભારત સાથે આયુર્વેદિક યુનિવર્સિટીના ડીન ખાસ વાતચીત કરી. આવું સાંભળીએ શું કહ્યું. હું પ્રોફેસર વૈદ્ય અનુપ ઠાકર, ડાયરેક્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા અને વાઇસ ચાન્સેલર ઇન્ચાર્જ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર. આ ઈટીવીના માધ્યમથી લોકોને એ જણાવવા ઈચ્છીશ કે હવે ત્રીજી લહેર કોરોનાની ચાલુ થઈ ચૂકી છે અને આ ઓમિક્રોન જે કોરોનાનો નવો વેરિયન્ટ છે એમાં સંકળાયેલો છે અને એનું જે સંક્રમણનું દર છે એ ખૂબ જ વધારે છે. એટલે આપણે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, ટોળાઓમાં ન જઈએ અને ધ્યાન રાખીએ અને માસ્ક પહેરવીએ. આ ઉપરાંત આ લહેરમાં આયુર્વેદ દ્વારા લોકોને મેક્સિમમ મદદ મળી શકે, વધુને વધુ હેલ્પ થઈ શકે એ માટે અમારી સંસ્થાન દ્વારા, આઈટીઆરએ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે, જેમાં અમે દરેક લોકોને ગુડુચી ઘનવટી એટલે કે સંશમની વટીનું વિતરણ કરી રહ્યા છે. એક મહિનાનો ડોઝ આપી રહ્યા છે જેથી કે એમની ઇમ્યુનિટી બની રહે. આ ઉપરાંત ધન્વંતરી રથ જામનગર ખાતે ચાલુ કરવામાં આવ્યા છે કોર્પોરેશન સાથે મળીને, અને કોર્પોરેશનના અલગ અલગ રથોમાં પણ અમારા ડૉક્ટર સેવા આપી રહ્યા છે. અને જામનગર ખાતે 100 બેડની હોસ્પિટલ અમે કોવિડ કેર સેન્ટર માટે જરૂર પડે તો સ્ટેન્ડબાયમાં રાખી છે. અને અમારી ઓપીડી ખાતે પણ ઉકાળાનું વિતરણ થાય છે અને પોસ્ટ કોવિડ કેર સેન્ટર પણ ચાલુ છે જેના ખૂબ લોકો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત જે ઘરે ક્વોરન્ટાઇન થયેલા લોકો છે એમને પણ અમે આયુ 64 ટેબ્લેટ પહોંચાડી રહ્યા છીએ. આ આયુ 64 વિવિધ અધ્યયનોમાં સાબિત થયું છે કે એ હોસ્પિટલાઇઝેશન થતું અટકાવે છે, એમાં મદદરૂપ થાય છે અને કોરોનાથી રિકવરીમાં ઝડપ આવે છે. તો અમે એ માટે આયુ 64નું પણ ઘરે ઘરે વિતરણ કરી રહ્યા છીએ. તેનો મહત્તમ લાભ લોકો લે, શરદીથી બચે, ગરમ પાણીનો ઉપયોગ કરે, આયુષ ક્વાથ જે તુલસી મરી કાળી દ્રાક્ષ અને વગેરે નાખી અને જે બનાવવાની વાત કરી છે લે, નિયમિત નાકમાં અણુતેલના ટીપા નાખે 2 બહાર નીકળતી વખતે, અને હાથ ધોવાનું નિયમિત રાખે. આ બધી જો કાળજી લે તો આપણે કોરોનાથી બચી શકશું. ચ્યવનપ્રાશનું નિયમિત સેવન પણ આમાં ખૂબ જ ઉપયોગી થશે અને હળદર પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ બધાનું આપણે નિયમિત સેવન કરીએ અને નાશ લેતા રહીએ જ્યારે બહાર જઈએ અને બહારથી આવીએ ત્યારે. તો આ બધું પાલન કરશું તો આપણે આપણી જાતને અને આપણા પરિવારને સમાજને બચાવી શકશું. એક તો અશ્વગંધા અને ગુડુચી ઘનવટી આ ઓમિક્રોનથી બચવા માટે ઇમ્યુનિટી વધારવાવાળા ઔષધો છે કે જો એ લેવામાં આવે તો ઓમિક્રોનથી બચી શકાય. આ ઉપરાંત આપણે જ્યારે પણ ઘરેથી બહાર નીકળીએ
ત્યારે નાકમાં બે ટીપા અણુતેલના નાખીએ તો એનાથી શું થશે કે ઓમિક્રોન આપણને બધાને ખબર છે કે નાક અને ગળામાં જ રોકાઈ જાય છે, તો આ નાકમાં બે ઓઇલના ટીપા આપણે નાખીએ તો એ વાયરસ અંદર ફેફસા સુધી જશે નહીં, અને જો તમે ઘરે જઈને નાસ લેશો રેગ્યુલર તો એ ત્યાં જ વાયરસ અટકાઈ જશે અને આપણે સંક્રમિત થતાં બચી જશું. તો આપણે આ ઉપાય કરીએ. આ ઉપરાંત તુલસી અને જે મરી અને બીજા જે ઔષધો છે, કાળી દ્રાક્ષ વગેરેનો જે ઉકાળો છે, એ ઉકાળો પણ ઇમ્યુનિટી બૂસ્ટરમાં વધારે સારો છે અને આ સિઝનમાં પર્ટિક્યુલરલી શિયાળાની સિઝનમાં તો કફને પણ થતો અટકાવે છે, તો જે આપણા માટે ફાયદાકારક છે. એટલે આ બધા ઉપાયો આપણે કરીએ તો ઓમિક્રોનથી આપણો બચાવ થઈ શકે. અને જો કોઈને થયું તો IU64 એ ખૂબ જ સારું અસરકારક સાબિત થયેલું ઔષધ છે કે જે તમને ઓમિક્રોનથી ઝડપી રિકવરીમાં ફાયદારૂપ થશે, મદદરૂપ થશે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ.